નર્મદા ખાતેના સરદાર સરોવર પાસે સરદાર પટેલની વિશાળ પ્રતિમા નિર્માણ પામી રહી છે ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે રાહુલ ગાંધીના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પાટણમાં જોવા મળ્યા હતા. પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારીની ઉપસ્થિતિમાં શહેર ભાજપે બગવાડા દરવાજા ખાતે રાહુલ ગાંધી અને પરેશ ધાનાણીને વિરોધ સૂત્રોચ્ચાર કરી રાહુલના પુતળાઓનું દહન કરવા જતા હતા. જો કે ઉપસ્થિત પોલીસ કર્મીઓ આ પુતળું છીનવી લેતા પકડા પકડીના દાવ જેવો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન બીજું પુતળું લાવતા ભાજપ શહેર મહામંત્રીની થોડીક મિનિટો માટે અટકાયત કરવામાં આવી હતી. ગૌરવ હતા, આ દેશની એકતાના અખંડિતતાના કાયમ હિમાયતી રહ્યા હતા. વર્ષો સુધી કોંગ્રેસે એમનો અન્યાય કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં. ભારતીય જનતા પાર્ટી અને સાથે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્યારે એમના ગૌરવને ઉજાગર કરવાના પ્રસંગોની સંદર્ભની અંદર વિશ્વની મોટામાં મોટી પ્રતિમા એક સુંદર સમગ્ર સમાજ અને દુનિયાની અંદર એક નવી પ્રેરણા આપે એવું એકતાનું પ્રતીક એવું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ત્યારે 182 મીટર ઊંચી જ્યારે પ્રતિમા કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના આગેવાનો એ ચારણામાં લોખંડ લઈ કચરાનું ભંગાર લોખંડ લઈને આ કરી રહ્યા છે એવું કહીને એવા વિભત્સ શબ્દો કહીને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાનું કામ એ આ ગુજરાત આ દેશના રાજ્યની કોંગ્રેસે કર્યું છે. લવજી રાવળ સાથે યશ દરજી લાઈવ ગુજરાત ન્યૂઝ પાટણ.